કચ્છમાં આર્મી અને એરફોર્સમાં પહોંચાડવા માટેનો દારૂ બતાવીને અડધા કરોડથી વધુના શરાબની હેરાફેરીને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડી હતી સુરતના પલસાણા નજીકથી છપ્પન લાખની કિંમતનો શરાબ પોલીસે ઝડપી પાડ્યો હતો દક્ષિણ ગુજરાતમાં સુરત નજીકના પલસાણા પાસેથી સ્ટેટ મોનિટરિંગની ટીમે સચોટ બાતમીના આધારે શરાબનો વિક્રમી જથ્થો ઝડપી પાડ્યો હતો હરિયાણા પાસિંગની કન્ટેનર ટ્રકમાંથી પોલીસે છપ્પન લાખની કિંમતની અગિયાર હજાર નંગ દારૂની બોટલ ઝડપી પાડી હતી તેમજ વીસ લાખની ટ્રક રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ સતોતેર લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો આ સાથે જ ટ્રક ચાલક અમૃતસરના યુવાન ગોવિંદસિંહ મજબીસિંઘની પણ ધરપકડ કરાઈ હતી જ્યારે ટ્રકનો ક્લીનર જીતેન્દ્ર ઉર્ફે બગા નામનો શખ્સ નાસી છૂટ્યો હતો પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આ જથ્થો રાજેશ મલ્હોત્રા નામના શખ્સે મોકલ્યો હોવાનું જાણવા મળ્યું હતું અને રાહુલ નામનો શખ્સ માલની ડિલેવરી લેવા આવવાનો હતો અડધા કરોડના દારૂની હેરાફેરીમાં મહત્વનું એ છે કે બુટલેગરોએ પોલીસથી બચવા માટે આર્મી અને એરફોર્સના ચલણ તેમજ બિલ્ટી નકલી બનાવ્યા હતા તેમજ દારૂથી ભરેલા કન્ટેનરને લશ્કરી અને વાયુદળના સીલ મારીને પેક કરવામાં આવ્યું હતું ત્યારે માલના કાગળો જોઈને પોલીસ ટુકડી પણ મૂંઝવણમાં મુકાઈ હતી અને શંકાને આધારે છાનબીન કરતા ગેરકાયદેસર શરાબનો જથ્થો ઝડપાયો હતો ત્યારે હવે બુટલેગરોએ પણ દારૂની હેરફેર માટે સુરક્ષા એજન્સીઓના નામે તરકટ અપનાવ્યાનું જાણવા મળ્યું છે તેથી પોલીસને પણ વધુ સતર્કતાથી કામગીરી કરવી પડશે કે આર્મી કેન્ટોનમેન્ટની કેન્ટીનને ખોટા બિલ્ટી બનાવી અને વિદેશી દારૂ ગુજરાતી અંદર પ્રવેશવાનું કોઈક મોટું કૌભાંડ ચાલી રહ્યું છે તો એમણે પોતે આનો પીછો કરતા પલસાણા હાઇવે ઉપરથી આશરે પંચોતેર લાખ જેટલો વિદેશી દારૂનો કન્ટેનર પકડી પાડ્યું અને એમાં ફર્ધર ઇન્ટ્રોગેશન કરતા જે આરોપી છે પંજાબનો અમૃતસરનો રહેવાસી છે જેનું નામ ગોવિંદસિંહ છે અને એની પૂછપરછ કરતા અને એનું ચેકિંગ કરતા ખબર પડી કે એણે પુનાથી ભુજ જવાની આર્મી કેન્ટોનમેન્ટની બિલ્ટી બનાવેલી હતી જેની અંદર રબર સ્ટેમ્પ ને સીલ જે વાપર્યા હતા એ ખોટા હતા બોગસ ડોક્યુમેન્ટ ઊભા કરવાનો ચારસો પાસઠ ચારસો સડસઠનો અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને જે વિદેશી દારૂ મળ્યો છે અને કન્ટેનરની વીસ લાખ રૂપિયા કિંમત ગણીને એમાં પ્રોહિબિશનનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ જે દારૂ હતો એ પંજાબથી નીકળી અને નાસિકથી અંદર ગુજરાતમાં પાછો પ્રવેશવાનો હતો